सूरत महानगरपालिकानी साप्ताहिक साधारण सभा गुरुवारे मळी हती, जेमां मुख्य कामोमां पे एंड पार्कनो काम हतो। हवे मनपा द्वारा 3 महीनानुं एडवांस भाड़ू लीधा बाद ज पे एंड पार्कनो इजारो अपाशे तेम नक्की करायुं हतुं। सूरत महानगरपालिकानी साप्ताहिक साधारण सभा गुरुवारना रोज मळी हती, जेमां रजू थयेला कामोमां सौथी महत्वनो काम पे एंड पार्कनो हतो। छेल्ला केटलाक समयथी सूरतमां पे एंड पार्कनो मुद्दो गाज्यो छे। स्थायी समिति अध्यक्षे जणाव्युं हतुं के पे एंड पार्कमां हवे कॉन्ट्राक्ट लेनारने पहेला 3 માસનું ભાડું ભરવું પડશે, સાથે લોકડાઉનને લઈને પે એન્ડ પાર્ક બંધ હોય જેને લઈને પે એન્ડ પાર્કના ઇજારદારોને 2,27,00,000થી વધુ રૂપિયા બાકી હોય, જેમાં લોકડાઉનના સમયે બંધ રહેલા દિવસના રૂપિયા બાકી રહ્યા હતા। रूपिया भरवा पण स्थायी समिति द्वारा अरजदारों ने ताकीद कराई छे। तो आंगे वधु माहिती स्थायी समिति अध्यक्ष आपी हती। आजे स्थायी समिति में झीरो अवर्स दरमियान बीजी एक अगत्यनी वात जे शहरीजनों ने स्पर्शे छे एवी वात छे के शहर में 10,000 ચોરસ મીટર थी वधुना अपनी पास 39 जेटला गार्डनों छे, एमा 19 જેટલા ગાર્ડનો ઉપરાંત 20 ગાર્ડનોની અંદર આપણી પાસે વોટર બોડી છે, એટલે કે તળાવ છે। 10,000થી વધુ ચોરસ મીટરના જે કંઈ ગાર્ડનો છે એ સેન્ટ્રલ ઝોનમાંથી મેન્ટેન થશે। સિવિલ વર્કથી લઈને ફ્લાવરની વાત હોય કે ગાર્ડન માટેના કોઈ પણ છોડની વાતો હોય એ સંપૂર્ણ મેન્ટેનન્સ સેન્ટ્રલ ઝોનમાંથી થશે। અને એવું પણ વિચારીએ છીએ કે જે 10,000થી મોટા વધુ ચોરસ મીટરના જે ગાર્ડનો છે એમાં વોટર બોડીની સાથે ફૂડ ફેસિલિટી આપવાનું આપણે વિચારી રહ્યા છે, અને ટૂંક સમયમાં એની માટે પણ પ્લાનિંગ ઝીરો અવર્સમાં જે ચર્ચા થઈ છે એના હિસાબે કમિશનર સાહેબ પણ વાત કરી છે કે આપણે પહેલું ડેવલપમેન્ટ આ તળાવોનું કરીશું। એ સિવાય 10,000થી નાના આપણી પાસે 195 જેટલી મિલકતો છે, જેમાં 75 જેટલા શાંતિ કુંજ આવી જાય છે, 14 જેટલા આપણા ગાર્ડનો છે અને 6 જેટલા લેક ગાર્ડનો છે આપણી પાસે। એ ઝોન મેન્ટેન કરશે ઝોનના અધિકારીઓ, સિવિલ વર્ક અને ગાર્ડનનું, કારણ કે દરેક ઝોનમાં આપણી પાસે હોર્ટિકલ્ચરલિસ્ટ છે, એની જવાબદારી આવે છે કે કયું ફૂલ રોપવું, કયું ઝાડ રોપવું અને કયા ઝાડથી ગાર્ડનને આપણે સુશોભિત કરી શકીએ। અને હવે 10,000+ ઘણા બધા ગાર્ડનો આપણે અત્યારે 10 જેટલા ગાર્ડનો આપણે PPP મોડ ઉપર આપી ચૂક્યા છે, અને બીજા 10 ગાર્ડનોનું પ્લાનિંગ આપણે કરી રહ્યા છીએ, જેનું સંપૂર્ણ પ્લાનિંગ PPP ધોરણે જે તે કંપનીઓ કરશે, ધારો કે ટોરન્ટ છે કે SRK છે, એવી મોટી કંપનીઓ એ ગાર્ડનોને મેન્ટેન કરશે, જેથી એક તો સારી વસ્તુ શહેરીજનોને મળશે અને એક ભારણ જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપર આર્થિક ભારણ છે તે ઓછું થશે। સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભામાં અનેક કામો રજૂ કરાયા હતા, જે અંગે ચર્ચા વિચારણા બાદ નિર્ણય લેવાયો હતો। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।